जय मैं विद्यार्थी मित्रों, जय मैं YouTube चैनल पर तुम्हारो हार्दिक स्वागत छे। तो आपणे ચેપ્ટરનું નામ છે શરીરના પાયાનો એકમ, એટલે કે આપણે પાંચમા ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા 9મા ધોરણનો। તો આપણે સૌપ્રથમ આ લેક્ચર સ્ટાર્ટ કરીએ તે પહેલા થોડું રિવિઝન કરી લઈએ। તો આગળના લેક્ચરમાં આપણે કોષનો સામાન્ય માહિતી જોઈ હતી, ત્યારબાદ કોષનો શોધ કોણે કરી હતી, ત્યારબાદ કોષના બંધારણના આધારે એટલે કે કોષની સંખ્યાના આધારે બે પ્રકારના સજીવો જોવા મળે, એક કોષી અને બહુકોષી સજીવ। ત્યારબાદ બહુકોષી સજીવનું નિર્માણ કઈ રીતે થાય છે તેનું પણ આપણે વિસ્તૃત રીતે વર્ણન જોયું હતું। ત્યારબાદ આપણે એ પણ ઘટના જોઈ હતી, આસૂતિની ઘટના જોઈ હતી, પ્રસરણની ઘટના જોઈ હતી। તો આસૂતિની ઘટનાનો આપણે થોડુંક રિવિઝન કરી લઈએ। તો કે આસૂતિની વ્યાખ્યા શું હતી, કે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ પાણીનું વહન થાય છે, આ ઘટનાને આસૂતિ કેવું આપણે નામ આપ્યું હતું। વધુ સંકેન્દ્રણ થી ઓછા સંકેન્દ્રણ તરફ ઓકે, જેને આપણે આસૃતિ એવું નામ આપ્યું હતું। ત્યારબાદ આપણે દ્રાવણના માધ્યમને આધારે ત્રણ પ્રકારના દ્રાવણ આપણે જોયા હતા, અધોસાંદ્ર દ્રાવણ, અધિસાંદ્ર દ્રાવણ અને સમસાંદ્ર દ્રાવણ। તો સૌપ્રથમ આપણે અધોસાંદ્ર દ્રાવણને જોઈએ, તો કે અધોસાંદ્ર દ્રાવણમાં કોષની આસપાસનું માધ્યમ વધુ સંકેન્દ્રણ હોય, એટલે વધુ સંકેન્દ્રણ હોય એટલે તેમાં પાણીની માત્રા કેવી હોય, વધારે। વધુ સંકેન્દ્રણ પાણી કેવું હોય, વધારે માત્રામાં હોય, અને ઓછું સંકેન્દ્રણ હોય પાણીની માત્રા કેવી હોય, ઓછી, એટલે કે દ્રાવણ તેની અંદર જે બીજા દ્રાવ્યો ઓગળેલા હોય તેની માત્રા વધારે હોય છે। તો કે વધુ સંકેન્દ્રણમાં પાણીની માત્રા વધારે હોય એટલે દ્રાવણ કેવું હોય, મંદ દ્રાવણ બને છે, અને ઓછું સંકેન્દ્રણ કે પાણીની માત્રા કેવી હોય, ઓછી હોય, એટલે સાંદ્ર દ્રાવણ કહેવાય છે ઓકે। તો અહીંયા કોષની આસપાસનું માધ્યમ વધુ સંકેન્દ્રણ વાળું હોય છે, એટલે કે આ આપણો કોષ છે એને માધ્યમની અંદર મૂકવામાં આવેલો છે, આ માધ્યમ પ્રવાહી ભરેલું હોય છે, અને કોષની આ કોષ છે તેની અંદર કોષ રસ, તમે જાણો છો કોષ રસ રહેલો હોય છે। તો કોષને કેવા દ્રાવણની અંદર મૂકવામાં આવે છે, વધુ સંકેન્દ્રણ વાળા દ્રાવણ, એટલે કે પાણીની માત્રા કેવી હોય બહાર તરફ વધારે, એટલે વધુ સંકેન્દ્રણ વાળું દ્રાવણ છે, અને અંદરની તરફ પાણીની માત્રા કેવી હોય, ઓછી ઓકે। તો અર્થાત એટલે બહારનું દ્રાવણ વધુ મંદ હોય, કારણ કે ત્યાં પાણીની માત્રા કેવી છે, વધારે છે। તો પાણીની માત્રા વધારેને કારણે આસૂતની ક્રિયા જોવા મળે છે, આસૂતની ક્રિયા શું, કે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ, અહીંયા સંકેન્દ્રણ બહાર કેવું છે, વધારે છે, અને અંદર કેવું છે, સંકેન્દ્રણ પાણીનું ઓછું છે। તો આસૂતની ક્રિયા દ્વારા પાણી કોષની અંદર દાખલ થાય છે, આસૂતિની ક્રિયા કહેવાય છે। આ દ્રાવણમાં આસૂતિની ક્રિયા અંદર તરફ એટલે કે અંદરની તરફ દાખલ થતો હોવાથી પાણી અંતઃ આસૂતિ એવું નામ અપાય છે, કારણ કે પાણી અંદર દાખલ થાય છે કોષની અંદર, માટે તેને અંતઃ આસૂતિ એવું નામ અપાય છે। આનું આપણે ઉદાહરણ જોઈએ તો આપણે સૂકી દ્રાક્ષ આપણે ખાતા હોઈએ છીએ પાણીની અંદર પલાળીને, તો સાંજે આપણે સૂકી દ્રાક્ષ પલાળી દઈએ અને સવારે તેને ખાતા હોય છે, તો કે પાણીનું માધ્યમ હોય કેવું હોય, મંદ હોય, તેની અંદર પાણીનું વધારે, પાણીના દ્રવ્યો વધારે હોય, અને સૂકી દ્રાક્ષની અંદર સૂકી દ્રાક્ષ કોષ તરીકે આપણે લેવાનું છે, એટલે અંદર પાણી ઓછું હોય સૂકી દ્રાક્ષની અંદર, એટલે પાણી એ વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ, એટલે કે પાણી એ દ્રાક્ષની અંદર પ્રવેશ કરે છે। તો આ ઘટનાને અંતઃ આસૂતિ એવી ઘટના જોવા મળે છે। તેવી જ રીતે અધિસાંદ્ર દ્રાવણ, તો કે અધિસાંદ્ર દ્રાવણ આપણે નામ પરથી જ ખબર પડે, અધિ એટલે ઓછું સાંદ્ર, એમાં પાણીની માત્રા કેવી હોય, અધિસાંદ્રમાં ઓછી પાણીની માત્રા હોય। તો વ્યાખ્યા લઈએ આપણે, સૌપ્રથમ કોષના માધ્યમ કરતા પાણીનું સંકેન્દ્રણ બહાર તરફ ઓછું હોય, તો ફરીથી આપણે બીજું માધ્યમ લીધું જેની અંદર પ્રવાહી ભરવામાં આવ્યું,
તેવી રીતે કોષને માધ્યમની અંદર મૂકવામાં આવ્યું જેમાં કોષ રસ ભરેલો છે. તો અહીંયા પાણીનું સંકેતન બહાર તરફ કેવું છે? ઓછું. એટલે પાણી અહીંયા પાણીનું માત્રા સંકેતન કેવું છે? ઓછી છે. અને અંદર તરફ પાણીનું વધારે સંકેતન છે. તો અહીંયા ફરીથી આ સૂત્રની ઘટના જોવા મળે, કારણ કે પાણીનો તફાવત જોવા મળે છે અહીંયા. તો આ સૂત્રની ઘટના શું કહે? વધુ સંકેતન થી ઓછા સંકેતન. અહીંયા કોષની અંદર સંકેતન કેવું છે? પાણીનું વધારે. અને અંદર તરફ પાણીનું સંકેતન કે બહાર તરફ પાણીનું સંકેતન કેવું છે? ઓછું. તો આ સૂત્રની ક્રિયા દ્વારા પાણી એ વધારે સંકેતન થી ઓછા સંકેતન તરફ વહન પામે છે અને આ સૂત્રની ઘટના જોવા મળે છે. તો મિત્રો અહીંયા જો પાણીનો વહનની દિશા કઈ છે? બહારની તરફ. અને અહીંયા પાણીની દિશા કેવી હતી? અંદરની તરફ. એટલે અહીંયા અંતઃઆશ્રુતની ઘટના જોવા મળતી હતી અને અહીંયા પાણીની દિશા બહાર હોવાથી બહિરાશ્રુતની ઘટના જોવા મળે છે. ઓકે, અહીંયા થોડા ઘણા અંશે પાણી અંદરની તરફ પણ વહન પામતું હોય છે, પણ બહારની તરફ જે નિર્માણ પામતો પાણીનો જથ્થો છે એ અંદર તરફ નિર્માણ પામતા પાણીના જથ્થા કરતા બહાર તરફ આવતું પાણીનો જથ્થો વધારે હોય છે. એટલે વધારે પ્રમાણમાં પાણી બહાર આવતું હોય છે અને થોડા ઘણા અંશે પાણી અંદર દાખલ થતું હોય છે. ઓકે, ત્યારબાદ સમસાંદ્ર દ્રાવણ. સમસાંદ્ર દ્રાવણ શબ્દ પરથી ખબર પડી જાય છે કે સમાન સાંદ્રતા, બંને તરફ સાંદ્રતા કેવી હોય? સમાન રીતે રચાયેલી હોય છે. એટલે કોષ તેમજ કોષના બહારના માધ્યમમાં પાણી, પાણીનું સંકેતન સમાન હોય છે. એટલે કે અહીંયા જેટલું પાણીનું પ્રમાણ હોય તેટલું જ પ્રમાણ બહારની તરફ હોય છે. બહારના જે માધ્યમ આપણે ભરેલું હોય તેટલું જ પ્રમાણ બહાર તરફ હોય છે. એટલે બંને તરફ પાણીનું સંકેતન સમાન રીતે હોય છે, માટે અહીંયા ચોક્કસ વહન થતું નથી. અહીંયા ચોક્કસ રીતે વહન ના થાય. જેટલું પાણી અંદર પ્રવેશ કરે તેટલા જ માત્રાની અંદર પાણી અંદરથી બહાર તરફ વહન પામતું હોય છે. જેટલું પાણી અંદર દાખલ થાય તે જ રીતે સમાન સાંદ્રતા હોવાથી તેટલું પાણી બહાર રીતે દાખલ થતું હોય છે, બહારની તરફ દાખલ થઈ જાય છે. અહીંયા પાણીની દિશા, પાણી બંને દિશામાં વહન પામે છે. એટલે કે પાણી અંદર વહન પામે અને બહારની તરફ પણ સમાન રીતે વહન પામે છે. એટલે વહનની દિશા સમાન રીતે હોય છે, સમાન સાંદ્રતા જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આપણે કોષ દિવાલ, જે કોષની લાક્ષણિકતા છે. પરંતુ અહીંયા મહત્વની કોષ દિવાલની મહત્વની એ લાક્ષણિકતા છે કે વનસ્પતિ કોષની અંદર જ માત્ર કોષ દિવાલ જોવા મળે છે, પ્રાણી કોષની અંદર કોષ દિવાલની ગેરહાજરી જોવા મળે છે. એટલે કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ કોષની જ વાત કરવામાં અહીંયા આવે છે, કારણ કે વનસ્પતિ કોષની અંદર જ કોષ દિવાલ જોવા મળે છે. ઓકે, એવી જ રીતે ફૂગ અને બેક્ટેરિયાની અંદર પણ કોષ દિવાલ જોવા મળે છે. તો આપણે સૌપ્રથમ જોઈએ વનસ્પતિ કોષમાં બહારની બાજુએ આવેલ વધારાનું ભરડ આવરણ છે. તો આપણે અહીંયા કોષ કેન્દ્ર છે, અહીંયા કોષ રસ પટલ અને તેની બહારની બાજુ કોષ દિવાલ આવેલી હોય છે. જે ભરડ રીતે બનેલી હોય છે, ભરડ હોય છે આ કોષ દિવાલ. અને આ કોષ દિવાલ એ સેલ્યુલોઝ નામના દ્રવ્યથી બનેલી હોય છે, જે સેલ્યુલોઝ દ્રવ્યથી બનેલી હોય. ઓકે, સેલ્યુલોઝ નામના દ્રવ્યથી કોષ દિવાલ બનેલો હોય છે, કારણ કે વનસ્પતિની અંદર જ સેલ્યુલોઝ જોવા મળે છે. એટલે આ કોષ દિવાલ સેલ્યુલોઝથી બનેલી હોય છે, જે કોષના બંધારણને મજબૂતાઈ આપે છે. આ કોષ દિવાલ એ કોષનું બંધારણ જકડી રાખે, એટલે કે કોષના બંધારણને મજબૂત રીતે પકડી રાખે છે અને મજબૂતાઈ આપે છે કોષ દિવાલ એ કોષને. ત્યારબાદ આપણે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ તેમજ ફૂગ અને બેક્ટેરિયાની કોષ દિવાલ ખૂબ મંદ દ્રાવણમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે તે તૂટી જતા નથી. તો આપણે ફરીથી આપણે આશ્રુતિની ક્રિયા જોઈએ, આપણે જે દ્રાવણનો પ્રકાર જોયા તેવી રીતે દ્રાવણ કેવું છે? મંદ દ્રાવણ. તો અહીંયા ફરીથી એક દ્રાવણ લેવામાં આવે કોષને મંદ દ્રાવણ. મંદ દ્રાવણ એટલે પાણીનું સંકેન્દ્રણ કેવું હોય? આપણે અગાઉ જોયું તો અહીંયા પાણીનું સંકેન્દ્રણ વધુ હોય મંદ દ્રાવણ. તો અહીંયા પાણીનું સંકેન્દ્રણ કેવું છે? વધારે. અને આ કેવો કોષ છે? વનસ્પતિ કોષ.
એટલે તેની અંદર કોષ દિવાલની હાજરી જોવા મળે છે. ઓકે, તો મંદ દ્રાવણ ની અંદર મૂકવામાં આવે ને ત્યારે પાણી કઈ દિશામાં વહન પામે? ઓછા સંકેન્દ્રણ થી વધુ સંકેન્દ્રણ થી ઓછા સંકેન્દ્રણ તરફ, એટલે કે બહાર થી અંદર તરફ પાણી નું વહન જોવા મળે છે. કારણ કે અંદર તરફ પાણી નું સંકેન્દ્રણ કેવું છે? ઓછું છે. ઓકે, આવા માધ્યમમાં કોષ આસૃતિ થતા કોષ ફૂલે છે. તો જો અહીંયા પહેલાથી જ કોષ રસ પ્રવાહી ભરેલો હતો અંદર કોષની અંદર, અને જ્યારે મંદ દ્રાવણ ની અંદર કોષને મૂકવામાં આવ્યો ત્યારે પાણીએ કોષની અંદર પ્રવેશ કર્યો, એટલે કે કોષની અંદર દ્રવ્યમાં જથ્થામાં વધારો થયો, જેથી કોષ ફૂલે છે. કારણ કે અંદર પાણી દાખલ થતું હોય છે, તો કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન કરે છે. પાણી વધારે, જેટલું વધારે પ્રમાણમાં દાખલ થાય તેટલું જ અહીંયા દબાણ ઉત્પન્ન થાય કોષ દિવાલ ની અંદર. તેવી જ રીતે કોષ દિવાલ પણ સામે દબાણ ઉત્પન્ન કરે છે, કોષ દિવાલ પણ સામે દબાણ ઉત્પન્ન કરે અને પાણીનો જથ્થો પણ દબાણ ઉત્પન્ન કરે છે. આ દિવાલને કારણે વનસ્પતિ કોષ પ્રાણી કોષ કરતા બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ તફાવતોનો સામનો કરી શકે છે. એટલે કે આ જે અંદર કોષનું દબાણ ઉત્પન્ન થાય છે દ્રવ્યનું, પાણીનું દ્રવ્યનું, આ દબાણને કારણે એ કોષ દિવાલ બહાર તરફ આવેલી હોય છે, અને આ દબાણને કારણે એ કોષ તૂટી જતો નથી, એટલે પોતાનું કદ જાળવી રાખે છે. અને આ કોષ દિવાલને કારણે પ્રાણી કોષ કરતા, એટલે પ્રાણી કોષની અંદર કોષ દિવાલને અભાવ હોય છે, એટલે પ્રાણી કોષની અંદર જે પ્રાણી કોષ જેટલું પ્રેશર સહન કરી શકે તેના કરતા વધારે કોષ દિવાલ વાળો, એટલે વનસ્પતિ કોષ, એ વધારે પ્રેશર, એટલે વધુમાં વધુ તફાવતનો સામનો કરી શકે છે. ઓકે, ત્યારબાદ આપણે મહત્વની ઘટના જોવાની છે, રસ સંકોચન. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ રસ સંકોચન ની ઘટનાને. રસ સંકોચન પેલા આપણે તેની વ્યાખ્યા જોઈએ, તો કે જીવંત વનસ્પતિ કોષમાં કોષ આસૃતિ દ્વારા પાણી ગુમાવે છે, એટલે કે અધિસાંદ્ર દ્રાવણ, અધિસાંદ્ર દ્રાવણ જ્યારે કોષને મૂકવામાં આવે ને, આ કેવો કોષ લેવામાં આવે છે? અહીંયા વનસ્પતિ કોષ, એટલે કે કોષ દિવાલની હાજરી જોવા મળે છે. જ્યારે કોષને અધિસાંદ્ર દ્રાવણ, એટલે પાણીનું પ્રમાણ કેવું હોય? બહાર તરફ ઓછો હોય, પાણીનું સંકેન્દ્રણ બહાર તરફ ઓછો જોવા મળે છે. અને અંદર તરફ પાણીનું સંકેન્દ્રણ કેવું હોય? વધારે. કેવું દ્રાવણ છે? અધિસાંદ્ર. અધિસંદ્રમાં આપણે જોયો તો આગળ કઈ ઘટના જોવા મળે? બહિરાસૃતિની ઘટના, એટલે કે પાણીનો જથ્થો બહાર તરફ આવતો હોય. આ પાણીનો જથ્થો બહાર તરફ શા માટે આવે છે? કારણ કે અહીંયા તફાવત જોવા મળે છે. અંદર તરફ પાણીનું પ્રમાણ કેવું છે? વધારે, અને અંદર બહાર તરફ પાણીનું પ્રમાણ કેવું છે? ઓછું. તો આ તફાવતને કારણે આસૃતિની ઘટના જોવા મળે છે. વધુ સંકેન્દ્રણ થી ઓછા સંકેન્દ્રણ તરફ પાણીનું વહન જોવા મળે છે. તો આ વહન ને કારણે પાણી બધું બહાર તરફ આવી જાય છે, કોષની અંદર રહેલું પાણી. તો અહીંયા કોષ સંકોચન પામે છે. અહીંયા જે આ કોષ દિવાલ હોય તેની અંદર આ કોષ દિવાલ છે સૌથી બહાર, તેની અંદર કોષ પટલ આવેલો હોય છે, પરંતુ તેની અંદર જે પ્રવાહી ભરેલું હોય એ અશુદ્ધની ક્રિયા દ્વારા બહાર આવી ગયું હોય, એટલે કે તેની અંદર સંકોચન જોવા મળે. આ જે અંદર જે પ્રવાહી હતું તેનું પ્રમાણ ઓછું થઈ ગયું, કારણ કે તેનું પ્રસરણ દ્વારા, એટલે કે અશુદ્ધની ક્રિયા દ્વારા જે પાણી બહાર આવી ગયું હોય છે. ઓકે, તો અહીંયા પાણીનો જથ્થો કેવો થયો? ઓછો, જેથી કોષ ચીમળાય છે, એટલે કે સંકોચન જોવા મળે છે, ચીમળાય. ઓકે, તેવી જ રીતે હજી આગળ આપણે એક આકૃતિ જોઈએ. આ કોષ દિવાલ છે, ત્યારબાદ કોષરસ પટલે સાવ પાણી ગુમાવી દે છે, એટલે પાણીનું પ્રમાણ સાવ ઓછું થઈ જાય છે, અને
બહાર તરફ પાણીનું પ્રમાણ કેવું હોય છે વધારે કારણ કે અંદર તરફથી જે પાણીનો જથ્થો બહાર આવતો હોય છે ને તો અહીંયા જે આ રસ સંકોચન કોષરસ પટલનું સંકોચન જોવા મળે છે એટલે કે રસ સંકોચનની ક્રિયા જોવા મળે છે કારણ કે કોષરસની અંદર જે કોષરસ પ્રવાહી ભરેલું હોય એ બધું બહારની તરફ આવી જતું હોય છે અશુદ્ધિની ઘટનાને લીધે બહિરાશુદ્ધિ અહીંયા ઘટના જોવા મળે છે ઓકે અને આ કેવું દ્રાવણ લેવામાં આવે છે અધિસાંદ્ર એ યાદ કરજો તમે આ ઘટનાને રસ સંકોચન એવું કહેવામાં આવે છે તો ફરીવાર આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે વનસ્પતિ જીવંત વનસ્પતિ કોષમાં કોષ અશુદ્ધિ દ્વારા પાણી ગુમાવે છે જો અહીંયા પાણી ગુમાવ્યું એટલે કે સંકોચન થયું કોષરસ પટલનું ત્યારે તે ચીમળાય છે આ ચીમળાનો કોષ કોષરસ પટલે ચીમળાય છે અને સંકોચન પામે છે સંકોચન પામ્યું કોષરસ પટલની અંદર આ કોષ દિવાલ એ દૂર થાય છે અને તે કોષ દિવાલ અને કોષ દિવાલ હોય તેનાથી એ દૂર થાય છે આ તો વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે ને એ કોષ દિવાલ થી તે દૂર જાય છે કોષરસ પટલ આ ઘટનાને રસ સંકોચન કારણ કે અંદરનો પ્રવાહી બહાર આવતો હોય છે એટલે કે રસ સંકોચન જોવા મળે છે ત્યારબાદ આપણે અતિ એક મહત્વની લાક્ષણિકતા છે કોષની અંદર કોષ કેન્દ્રમ કોષ કેન્દ્રની આપણે જોઈએ તો પ્રત્યેક કોષની મધ્યમાં એક બિંદુ જેવી રચના જોવા મળે છે પ્રત્યેક કોષ દરેક કોષની અંદર મધ્યની અંદર એક બિંદુ જેવી રચના જોવા મળે આ બિંદુને કોષ કેન્દ્ર એવું કહેવાય છે ત્યારબાદ એ જરૂરી નથી કે મધ્યની અંદર જોવા મળે તમે જ્યારે અહીંયા સ્કૂલ પર આવશો ત્યારે આપણે પ્રેક્ટિકલ નોલેજ મેળવીશું ડુંગળીના કોષનું પણ ડુંગળીના કોષમાં વિવિધ રીતે કોષો આજુબાજુમાં ગોઠવાયેલા હોય છે જ્યારે તેને માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કરવામાં આવે તો ડુંગળીના કોષ કંઈક આવી રીતે જોવા મળે તેની અંદર કોષ કેન્દ્ર અમુક કોષની અંદર મધ્યની અંદર હોય અમુક કોષમાં સાઈડ ઉપર અમુકમાં ઉપર એ રીતે અલગ અલગ જગ્યાએ કોષ કેન્દ્ર જોવા મળે છે જે તમે માઇક્રોસ્કોપની અંદર સરળતાથી જોઈ શકશો જ્યારે તમે અહીંયા સ્કૂલ પર આવશો ત્યારબાદ કોષ કેન્દ્ર એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય છે તો આગળ આપણે એવું જોયું હતું કે કોષરસ પટલ કોષરસ પટલ જે કોષરસને ઘેરીને ગોઠવાયેલો હોય છે તેને આપણે કોષરસ પટલ એવું નામ આપ્યું હતું પરંતુ અહીંયા કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર પટલ દ્વારા ઘેરાયેલું હોય છે અને તેને કોષ કેન્દ્ર પટલ એવું નામ અપાય છે અને આ પટલ એ દ્વિસ્તરીય રચના જોવા મળે છે ધારો કે આ કોષ કેન્દ્ર છે ધારો કે આ કોષ કેન્દ્ર છે અને તે દ્વિસ્તરીય રચના છે ઓકે અને આ સમગ્ર કોષ આ દ્વિસ્તરીય રચના છે અને આ આને કોષ કેન્દ્ર પટલ એવું નામ અપાય છે ઓકે અને આ કોષ કેન્દ્ર પટલ એ છિદ્રાળુ હોય છે જેના દ્વારા વિવિધ દ્રવ્યો કોષ કેન્દ્રની અંદર અથવા બહાર વહન કરી શકે છે આ જે કોષ કેન્દ્ર પટલ છે ને એ છિદ્રાળુ રીતે જોવા મળે આપણે તેને વધારે ઝૂમ રીતે જોઈએ અહીંયા આ કોષ કેન્દ્ર છે જે પટલ છે તેની અંદર વિવિધ છિદ્રો આવેલા હોય છે નાના નાના છિદ્રો જોવા મળે છે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર તમે જોઈ શકશો સાદા માઇક્રોસ્કોપની અંદર દેખાશે નહીં આ છિદ્રો દ્વારા વિવિધ દ્રવ્યોનું વહન અંદર તરફ અથવા તો બહાર તરફ છિદ્રોની મારફતે કોષ કેન્દ્રની અંદર થતું હોય છે પરંતુ આ પરિવહન કોષ તરફ જ સોરી કોષ રસ તરફ જ જોવા મળે છે એટલે કે કોષ રસ તરફ જ જોવા મળે આ પરિવહન જે કોષ દ્રવ્યનું વહન થતું હોય એ કોષ રસ એટલે કે આ કોષ કેન્દ્ર છે એ કોષ રસ તરફ જ જોવા મળે છે કોષ રસની અંદરથી દ્રવ્ય કોષ કેન્દ્રની અંદર દાખલ થતા નથી પરંતુ કોષ કેન્દ્રમાંથી દ્રવ્ય કોષ રસની અંદર આવે છે એટલે કે કોષ રસ તરફ પરિવહન થતું હોય છે ત્યારબાદ અહીંયા એક નવો શબ્દ આવે છે નવું વાક્ય જ આપણે જોવાનું છે કોષ કેન્દ્ર એ રંગસૂત્ર ધરાવે છે તો એક
કોષ વિભાજન પામે અને નવા કોષોનું નિર્માણ થતું હોય છે તો કે આ કોષ વિભાજન સમયે કોષ કેન્દ્રની અંદર જે સળિયા જેવી રચના જોવા મળે ને આ રચનાને રંગસૂત્ર એવું નામ અપાય છે. જો આપણે આકૃતિ દ્વારા થોડીક સમજીએ જેથી તમને સરળતા રહે. સૌ પ્રથમ આપણે કોષ તેની અંદર કોષ કેન્દ્ર જે વધારે તમને ઝૂમ કરીને બતાવ્યું છે અહીંયા દોરું છું. ઓકે, હવે આ કોષ કેન્દ્રની અંદર કેવા સળિયા હતા એટલે કે ચીપિયા જેવા આકારના રંગસૂત્ર જોવા મળે છે. જોજો મિત્રો અહીંયા તમે આ જે ચીપિયા આકારના જે રચના જોવા મળે છે ને આને રંગસૂત્ર જે લક્ષણોનું વહન કરતા હોય છે જે પિત્તો પેઢીમાંથી જે આપણને લક્ષણો પ્રાપ્ત થતા હોય ને એ લક્ષણોનું વહન રંગસૂત્ર દ્વારા થતું હોય છે. હવે થોડું મેં વધારે ઝૂમ કરીને બતાવું તો આ જે રંગસૂત્ર ને તમને અહીંયા કોષ કેન્દ્ર આ કોષ છે આ કોષ કેન્દ્ર છે અને આ રંગસૂત્ર છે. આ જે રંગસૂત્ર ને તમને ઝૂમ કરીને બતાવ્યું. હવે આ રંગસૂત્ર ની અંદર ઉચળા અને ડીએનએ ગોઠવાયેલું હોય છે. જે ડીએનએ તમને અલગ ચોકથી બતાવું સમગ્ર રંગસૂત્ર ની અંદર ડીએનએ ગોઠવાયેલું હોય છે. આરડીએનએ એ લક્ષણો માટે જવાબદાર છે જે પિતૃપેઢી દ્વારા આગળની પેઢીમાં મળતું હોય છે. હવે આરડીએનએ ફરીથી વિભાજન પામે એટલે કે આરડીએનએ જે રંગસૂત્ર હોય તેની અંદર ડીએનએ જોવા મળે અને આરડીએનએ થોડું વધારે ઝૂમ કરીને તમને બતાવું ને તો અંતર આકાર જેવી રચના જોવા મળે. હવે હજી અહીંયા થોડુંક થોડુંક વિભાજન થતું હોય છે પણ કે બીટમાં વધારે થઈ જશે. હવે આ ડીએનએ નાઇટ્રોજન બેઝ પેરના બનેલા હોય છે. ઓકે, નાઇટ્રોજન બેઝ પેરના ડીએનએ બનેલા હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ દ્વારા રંગસૂત્ર શેની અંદર આવેલા હોય છે કોષ કેન્દ્રની અંદર. આ કોષ કેન્દ્ર ક્યાં હોય કોષ ની અંદર આ રંગસૂત્ર એ ડીએનએ ના બનેલા હોય છે જે તમે આકૃતિ દ્વારા સમજી શકો છો. તો અહીંયા ચેન ની રચના થઈ છે. જો આ ડીએનએ ત્યારબાદ રંગસૂત્ર ત્યારબાદ કોષ કેન્દ્ર જે આપણે ઉલટી રીતે આપણે જોઈએ છીએ. તો જો તમે ધ્યાન રાખજો અહીં કોષ કેન્દ્ર શેમાં આવેલું હોય કોષ ની અંદર. આ કોષ ભેગા મળીને શેની રચના કરે પેશી ની રચના કરે અને આ પેશી અંગોનું નિર્માણ કરે અને અંગો એ શરીરનું નિર્માણ કરે છે. જો ફરીથી આપણે સીધા ક્રમમાં જોઈએ શરીર એ અંગો દ્વારા બનેલું હોય છે કે વિવિધ રીતે અંગો આપણે મનુષ્યની અંદર જોઈ છે કે હાથ પગ કાન નાક એ અંગો દ્વારા શરીર બનેલું હોય છે. આ અંગો એ પેશીઓ દ્વારા બને વિવિધ પ્રકારની પેશીઓ દ્વારા અંગોનું નિર્માણ થતું હોય છે. આ પેશી કોષ દ્વારા નિર્માણ પામે છે. વિવિધ કોષોનો જથ્થો પેશીનું નિર્માણ કરે. કોષ ની અંદર શું આવેલું હોય કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્ર ની અંદર રંગસૂત્ર જોવા મળે. આ રંગસૂત્ર માં ડીએનએ ની હાજરી હોય છે. ડીએનએ જોવા મળે છે જે ડીએનએ નાના નાના જનીનોના બનેલા હોય છે. શરીર અંગોનું બનેલું હોય
કેન્દ્રમાં આવેલો આ કોષની અંદર કોષ કેન્દ્ર જોવા મળે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર હોય જે વારસાગમન પિતૃ પેઢી દ્વારા જે લક્ષણનું વારસાગમન થાય તેના માટે જવાબદાર હોય છે અને આ લક્ષણની અંદર ડીએનએ આવેલું હોય છે મહત્વની લાક્ષણિકતા છે રંગસૂત્રની અંદર અને તેની અંદર જનીન જે નાના ટુકડાઓ જોવા મળે એને જનીન કહેવામાં આવે છે નાઇટ્રોજન બેઝ પ્યુરિન પિરિમિડિન જેનો અભ્યાસ તમે આગળના ધોરણમાં જો વિજ્ઞાનની અંદર જશો તો કરશો ઓકે તો જીપી આકારની જે રચના છે તમે જોઈ શકો છો રંગસૂત્ર એ આનુવંશિકતા માટેની માહિતી લક્ષણોનું પિતૃ તરફથી તેના પછીની પેઢીમાં ડીએનએ ના અણુઓ તરફ અણુ સ્વરૂપમાં ધરાવે છે એટલે અહીંયા આપણી પાસે આનુવંશિકતા એ નવો શબ્દ છે તો આપણે સૌપ્રથમ આનુવંશિકતાને સમજીએ આપણે અગાઉ જોયું કે પિતૃ દ્વારા લક્ષણો ચોક્કસ લક્ષણો એ પોતાની પેઢીમાં આપતા હોય છે નવી જે પેઢી નિર્માણ થતી હોય તેની અંદર લક્ષણોનું વારસાગમન કરતા હોય છે અને આ વારસાગમનને આનુવંશિકતા કહેવાય છે તમે કહાવત સાંભળેલી જ હશે કે મોરના ઈંડા ચિત્તરવા ના પડે એટલે કે એનો મતલબ શું છે મોરના જે ઈંડા હોય એ મોરના ઈંડામાંથી જે નવું પ્રાણી એટલે કે નવું પક્ષી નિર્માણ પામતું હોય ને એ મોર જેવું જ હોય છે કે મોર મોરની જેવી રીતે કલગી હોય છે મોરનો રંગ મોરના પીછા એ તેના પિતૃ દ્વારા લક્ષણોનું વારસાગમન કરેલું હોય છે કે તેના પિતૃ દ્વારા આ લક્ષણો જે રંગ છે પીછા છે જે કલગી છે માથે એ પિતૃ દ્વારા તેને મળતું હોય છે તો આ જે પિતૃ દ્વારા જે લક્ષણનું વારસાગમન થાય ને એને આનુવંશિકતા એવું નામ અપાય છે જે પિતૃ તરફથી થતા ડીએનએ અને આ લક્ષણો ડીએનએ આપણે આગળ જોયું રંગસૂત્રની અંદર ડીએનએ આવેલું હોય છે જેના દ્વારા એ વારસાગમન થાય છે લક્ષણોનું વારસાગમન થાય છે તો અહીંયા ડીએનએ નું તમને ફૂલ ફોર્મ આપ્યું છે જે નેટ માર્ક્સ ની અંદર તમને પરીક્ષાની અંદર ટૂંકા સવાલની અંદર પૂછાઈ શકે રંગસૂત્રની રચના જોઈ આ રંગસૂત્ર ડીએનએ અને પ્રોટીન તો આપણે ડીએનએ વિશે તો જાણતા હતા આ સિવાય પણ એક બીજો ઘટક છે પ્રોટીન એના રંગસૂત્ર બનેલા હોય છે જે આપણે નાઇટ્રોજન બેઝની વાત કરી હતી ને એ પ્રોટીનના બનેલા હોય છે ત્યારબાદ ડીએનએના અણુઓ કોષનું બંધારણ અને કોષની આવશ્યક માહિતી ધરાવે છે તો આનો મતલબ શું છે કે ડીએનએના જે અણુઓ આવેલા હોય એ કોષનું બંધારણ અને કોષની માહિતી તો વનસ્પતિ કોષની અંદર હરિતકણ નામની અંગિકા છે આ હરિતકણ નામની અંગિકા માત્ર વનસ્પતિ કોષની અંદર જોવા મળે બીજા કે કોષની અંદર જોવા મળતી નથી માટે વનસ્પતિ કોષ એ લીલા રંગનો જોવા મળે આ હરિતકણ નામની અંગિકાને કારણે તો તેનું બંધારણ જે આ વનસ્પતિ કોષની અંદર માત્ર જે જોવા મળે છે તેનું બંધારણ એ ડીએનએ દ્વારા અણુઓ ડીએનએના અણુઓ દ્વારા એ માહિતી ચોક્કસ ધરાવે છે એ ડીએનએ દ્વારા હરિતકણ નામની અંગિકા ધરાવે છે બીજા કે કોષની અંદર જોવા મળતી નથી આ ડીએનએ એ કાર્યકારી ટુકડાને જનીન કહેવામાં આવે છે જે આપણે ડીએનએ ની રચના અહીંયા જોઈ હતી કુંતલાકારની જે રચના ધરાવે તેની અંદર કાર્યકારી ટુકડા જોવા મળે જેને જનીન એવું નામ અપાય છે જનીન એવું નામ અપાય છે આગળ વિભાજન થતું હવે આગળ જનીનનું વિભાજન થતું નથી ઓકે તો કોષ વિભાજનની ક્રિયા દ્વારા એક કોષમાંથી જે બે નવા કોષોનું નિર્માણ એ કોષ કેન્દ્રની મહત્વની ભૂમિકા છે તો આગળ આપણે જોયું હતું કે પૂર્વસ્થિત્વ ધરાવતા કોષ એક કોષ વિભાજન પામે અને નવા કોષોનું નિર્માણ કરે આ નવા કોષો ભેગા મળીને પેશીની રચના કરે પેશી એ ભેગી મળીને અંગોનું નિર્માણ કરે છે અંગ એ શરીરનું નિર્માણ કરે તો આ જે કોષ વિભાજન થતું હોય ને આ ક્રિયા એ કોષમાંથી બે નવા કોષોનું નિર્માણ થાય ને એ કોષ કેન્દ્ર એ મહત્વની ભૂમિકા ભજવે છે આ ક્રિયાની અંદર કોષ વિભાજનમાં ત્યારબાદ કોષ રાસાયણિક ક્રિયા દ્વારા પરિપક્વ બને છે કે અને કોષમાં વિકાસ જોવા મળે છે અને જે એનું નિયમન કોષ કેન્દ્ર દ્વારા થાય છે કોષની અંદર વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે
અને આ કોષો એ પરિપક્વ બને અને વૃદ્ધિ પામે છે એટલે કે કોષનું વિભાજન થાય અને નવા કોષોનું નિર્માણ થાય તેવી જ રીતે પેશીનું નિર્માણ ત્યારબાદ અંગોનું નિર્માણ અંગો એ શરીરનું નિર્માણ કરે તો આ જે વિકાસ થાય ને કોષનો એ કોષનું નિયમન એ કોષ કેન્દ્ર દ્વારા થતું હોય છે એટલે કોષનું મહત્વનું કાર્ય છે મુખ્ય કાર્ય છે કોષ કેન્દ્રનું ત્યારબાદ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે આપણે જોયું તો તે આગળ જોયું તે પ્રમાણે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે અને આ કોષ કેન્દ્ર છે જે કોષ કેન્દ્ર પટલ દ્વારા ઘેરાયેલો હોય છે કોષ કેન્દ્ર એમ ઓકે કોષ કેન્દ્ર પટલને આધારે બે પ્રકારના સજીવો જોવા મળે છે કોષ કેન્દ્રીય કોષ એટલે કે યુકેરીયોટિક સેલ અને આદિ કોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરીયોટિક સેલ જે સજીવમાં આપણે પહેલા સોકોષ કેન્દ્રીય જોઈએ જે સજીવમાં કોષમાં કોષ કેન્દ્ર પટલ ધરાવતો હોય તેને સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે આપણે આગળ જોયું કે કોષ કેન્દ્ર એ પટલ ધરાવે છે આ કોષ કેન્દ્ર છે અને જે કોષ કેન્દ્ર પટલ ધરાવતો હોય ને આવા સજીવને એક સુકોષ કેન્દ્રીય એટલે કે આવા સજીવને કોષ કેન્દ્ર પટલ ધરાવતો હોય છે ત્યાં તમે જોઈ શકો છો કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર પટલ ધરાવતો નથી એટલે કે તેની અંદર માત્ર કોષ કેન્દ્ર હોય અને કોષનું નિર્માણ થતું હોય તો આની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી તો આવા કોષને એટલે કે આવા જે કોષ દ્વારા સજીવનું નિર્માણ થતું હોય ને એવા સજીવને આદિકોષ કેન્દ્રીય સજીવ કહેવામાં આવે છે તો કોષ કેન્દ્ર પટલ સિવાય હજી એક મહત્વની લાક્ષણિકતા છે જેના દ્વારા આપણે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીયનું વર્ગીકરણ કરી શકીએ તો એ છે કોષ રસીય અંગિકા તો સુકોષ કેન્દ્રીય સજીવની અંદર સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ રસીય અંગિકા જોવા મળે છે ઉદાહરણ તરીકે અરેખણ છે લાઇસોસોમ અંતઃકોષરસા વગેરે જેવી અંગિકા છે જેનો અભ્યાસ તમે આગળના નેક્સ્ટ લેક્ચરમાં કરશો તો આ અંગિકા એ સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે અને આદિકોષ કેન્દ્રીય અંદર કોષ રસીય અંગિકાની ગેરહાજરી જોવા મળે છે ઓકે તો અત્યાર સુધી આપણે કોષ રસ પટલ વિશે જોયું કોષ કેન્દ્ર કોષ દિવાલ હજી એક મહત્વની લાક્ષણિકતા છે કઈ વાંધો નહીં હવે નેક્સ્ટ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ઓકે જય જય અંબે થેન્ક યુ